નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ છોટી છોટી બાતેમાં. સરગવા વિશે તો આપ બધા જાણો જ છો. શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનિજનો ખજાનો. સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો છો. સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન નથી મળતું, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રોટીન મળે છે. સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. મિત્રો, આ વિડીયોમાં તમને હું જણાવીશ સરગવો ખાવાના ફાયદાઓ કયા કયા છે, સરગવો ક્યારે ન ખાવો જોઈએ અને સરગવો કેવી રીતે અને કેટલો ખાવો જોઈએ. ચાલો પહેલાં જાણીએ સરગવાના ફાયદાઓ કયા કયા છે. હાડકાંને મજબૂત કરે છે સરગવો. સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તે હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સરગવામાં હાડકાંને જરૂરી એવા બધા જ ખનિજ તત્વો, આયર્ન, મેગ્નેશિયમ અને સેલેનિયમ હોય છે. કેન્સરના ઇલાજ માટે ફાયદાકારક છે. સરગવાનો ઉપયોગ ભોજન કરતાં દવામાં વધારે થાય છે. સરગવાના મૂળમાં પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને તેમાં ફાયટોકેમિકલ કમ્પાઉન્ડ અને એલ્કેનોઇડ મળે છે. એક સ્ટડીમાં જોવા મળ્યું છે કે સરગવાના મૂળ અંડાશયના કેન્સરના ઉપચાર માટે ખૂબ જ પ્રભાવિત હોય છે. સરગવામાં રહેલા પોષક તત્વો આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આથી આપણું શરીર રોગ સામે લડી શકવા માટે વધુ સક્ષમ બને છે. મિત્રો, સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. સરગવો ખાસ કરીને શરદી ઉધરસમાં રાહત આપે છે. જો શરદીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો સરગવાને પાણીમાં ઉકાળી તેની વરાળ લઈ શકાય છે. તેનાથી નાક અને કાન ખુલ્લા થઈ જશે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. સરગવાનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. તેમાં રહેલા વિટામિન સી ખરાબ સેલને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ ઓછું થઈ જાય છે. વધતી ઉંમરને અટકાવે છે સરગવો. સરગવામાં વિટામિન એ હોય છે, જે પ્રાચીન સમયથી જ સુંદરતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સરગવાનું શાક કાયમ ખાવાનું ચાલુ કરશો તો તમારી ત્વચામાં હંમેશા એક ચમક રહે છે અને ગળપણ જલ્દી આવતું નથી. મિત્રો, દૂધ પીવડાવનારી માતાઓ માટે તો ઉપયોગી છે સરગવો. સરગવાની સિંગના પાનને ઘીમાં ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનથી દૂધની કમી થતી નથી, તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબળાઈ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સિંગમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ સમાયેલું છે. કેલ્શિયમ સપ્લિમેન્ટ કરતાં અનેક ગણું કેલ્શિયમ સરગવામાં હોય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે સરગવો. જો તમને ડાયાબિટીસ છે તો સરગવો તમારા માટે ખૂબ જ કામનું છે. તેના પાંદડા અથવા સિંગને સૂકવી એનો પાવડર બનાવી એક ચમચી દિવસમાં બે વખત ભોજનની અડધી કલાક પહેલાં સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રિત રહે છે. સરગવામાં વાળ માટે જોઈતા બધા પોષક તત્વો સામેલ છે. કેલ્શિયમ, પોટેશિયમ, તાંબુ અને મેગ્નેશિયમ જેવા તત્વો સરગવામાં છે. આ બધા જ તત્વો વાળને સ્વસ્થ રાખવા માટે જોઈએ છે. વિટામિન એ અને વિટામિન ઈના લીધે સરગવો વાળ માટે ખૂબ જ ફાયદામંદ છે. કિડની માટે ખૂબ જ લાભકારી છે. સરગવામાં વિટામિન એ, વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. કિડનીના રોગીઓને ડાયટની મર્યાદા હોય છે, તેવામાં તેમણે જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ જાય છે. એવામાં સરગવો તેમના માટે ખૂબ જ ફાયદાકારક ડાયટ છે. સરગવો કિડનીના ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરવાનું કામ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો આજથી જ સરગવો ખાવાનું ચાલુ કરી દો. વજન ઓછું કરવા માટે પણ સરગવાનો ઉપયોગ કરી શકાય, કારણ કે સરગવો ખાવાથી શરીરનું જે મેટાબોલિઝમ છે તે ઇમ્પ્રૂવ થાય છે
અને પાચન ક્રિયા સુધરે છે, જેથી વધારાની જે ચરબી છે તે બળવાનું શરૂ થાય છે. ઘણા ડૉક્ટર પણ વેટ લોસ ડાયટમાં સરગવાનું ઓપ્શન આપતા હોય છે. લીવર માટે સારું કામ કરે છે સરગવો. જો લીવર ખરાબ થઈ ગયું છે તો તેને સરગવો સુધારે છે. તે લીવરના સોજાને ઓછો કરે છે અને એન્ઝાઇમને રિસ્ટોર કરે છે, જેથી લીવર સારું કામ કરવા લાગે છે. મિત્રો, સરગવાના ફાયદાઓ સાથે તેના અમુક નુકસાન પણ છે. જે વ્યક્તિની પાચન શક્તિ નબળી હોય તેમણે સરગવાનું સેવન કરવું જોઈએ નહીં. માસિક ધર્મ દરમિયાન સરગવાનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે પિત્તને વધારે છે. મિત્રો, ચાલો જાણીએ સરગવો ક્યારે અને કેવી રીતે લેવો. સરગવો દરેક પ્રકારે સેવન કરી શકાય છે. જ્યારે સિઝનમાં હોય ત્યારે સીંગ આવે છે તો તેનું શાક બનાવીને કે તેને દાળમાં નાખી ખાઈ શકાય છે. તમે સરગવાનો સૂપ બનાવીને પણ પી શકો છો. સરગવાની સીંગનો પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. મિત્રો, સરગવાના આટલા બધા ફાયદાઓ જાણીને તમે ક્યારથી ચાલુ કરો છો સરગવો ખાવાનો? સરગવો ખાવો અને શરીરને તંદુરસ્ત રાખો. થેન્ક યુ.